આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. માવઠાની સાથે વધુ બે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ વધી ગઈ છે. 12 ડિસેમ્બર બાદ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. દરિયામાં શરૂ થયેલી હલચલ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 20 ડિસેમ્બર સુધી ગુજરાતમાં માવઠાની શક્યતા છે. 25 ડિસેમ્બર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં આવી શકે છે પલટો. અલ્નિનોની અસરથી જાન્યુઆરીમાં ફરી સિસ્ટમ સક્રિય થશે. સિસ્ટમ સક્રિય થતા જાન્યુઆરીમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડું લો પ્રેશરમાં ફેરવાઈ જવાની પણ શક્યતા છે. ડિસેમ્બરના અંતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાની પણ શક્યતા છે. 16 અને 17 ડિસેમ્બરે ભારે હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે. ડિસેમ્બરનો મહિનો છે, સામાન્ય રીતે આ મહિનામાં ઠંડી પડતી હોય છે, પરંતુ રાજ્યમાં ફરીથી માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, વરસાદની શક્યતા લાગી રહી છે, શું કારણ અને ક્યારે વરસાદ પડી શકે છે? સામાન્ય રીતે ગુજરાતમાં માવઠું જે માવઠું પડવાની શક્યતા છે તે 16 તારીખની આસપાસ આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના કારણે 14 તારીખ પછી હવામાનમાં પલટો આવશે અને 19 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે. 14 તારીખ પછીનો જે પલટાઓ જે છે, 16મી તારીખનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે 14 થી 19માં રાજ્યના કેટલાક ભાગમાં માવઠાની શક્યતા છે અને ડિસેમ્બરના પાછલા સપ્તાહમાં 25 થી જાન્યુઆરીની આસપાસ પણ રાજ્યના હવામાનમાં પલટો આવી શકે તેમ છે. હમણાં જે ઠંડી પડી છે તે ઠંડી પડતી નથી, કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી. આમ થતાં 11-12 તારીખમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, તેના કારણે બરફ વરસાદ થશે અને એક દિલ્હી સુધી તેની અસર થવાની શક્યતા રહેશે અને જેના કારણે ગુજરાતમાં પણ 11-12 અને 13માં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં આકરી ઠંડી પડશે. લગભગ બનાસકાંઠાના ભાગો અને મહેસાણાના ભાગો, સમીહારીના ભાગો અને અન્ય ભાગો, તેમજ ક્વચિત જૂનાગઢના ભાગો અને અન્ય લગભગ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં અને કચ્છના ભાગમાં ઠંડીની અસર રહેશે. બિલકુલ, તો હાડ થીજવતી ઠંડી રાજ્યમાં પડે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે. સૌથી વધારે તેની અસર ઉત્તર ભારતના જે જિલ્લાઓ છે, બનાસકાંઠા સાબરકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં પડવાની શક્યતા, અને આ સાથે જ 14 થી 17 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર.